प्रथम तो आपणे कवि परिचय मेळवी लईए। कवि नुं नाम छे मनोहर त्रिवेदी, जेमनो जन्म 4/4/1944 मां थयो हतो। जेमनुं वतन छे अमरेली जिल्लाना हिराणा गाम। एमना काव्य संग्रहमां छे मोसूजणू, फूलनी नौका लईने, छुट्टी मूकी वीज, आपो आप अने वेळा, आ एमना काव्य संग्रहो छे। एमनी नवलिका संग्रहमां छे नथी, गजवामां गाम अने नातो। त्रण एमना नवलिका एटले के वार्ताओना संग्रह छे, नथी, गजवामां गाम अने नातो। हवे आपणे कविताने समजवानो प्रयत्न करीए। आ कविता एक पिता अने पुत्री वच्चेनी वातचीतनी कविता छे, जेमां एक पुत्री होस्टेल मां रहे छे अने होस्टेल मां रहती पुत्री एसटीडी जे बूथ होय, पहेलाना જમાનામાં આવા એસટીડી અહીં ફોટો આપેલો છે એવા બૂથ હતા, અને ત્યાં એસટીડી બૂથ માં જઈને આપણે પૈસા નાખીએ એમ આપણે વાતચીત કરી શકીએ, એવા ત્યાં જઈને દીકરી એસટીડી માં જઈને માતા-પિતાને ફોન કરે છે અને એનું આ કાવ્ય છે। તો પપ્પા હવે ફોન મૂકું, તમને મોજ જરી આવે તે થયું મને એસટીની ડાળથી ટહુકું। એટલે કે દીકરી કહે છે કે પપ્પા તમને યાદ આવી હશે મારી, અને જરા હું વાત કરું તો તમને પણ મજા આવે, અને એસટીડી જે આ બૂથ છે એની ડાળથી હું ટહુકું। આમ તો કોયલ ટહુકે અને એનો અવાજ હોય એ ખૂબ મધુર હોય છે, એમ દીકરીનો અવાજ પિતા માટે કોયલ સમાનના અવાજ સમાન છે। તો દીકરી કહે છે કે હું એસટીની ડાળથી ટહુકું છું પિતાજી, અને હું તમને યાદ કરું છું। હવે આગળ કહે છે હોસ્ટેલને, હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તો તોય એ તો ઉગડે છે, રંગ ભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલા ઝૂલ, જેમ એક કાંટાઓ વચ્ચે ફૂલ રહે એવી જ રીતે હોસ્ટેલમાં હું ફૂલની જેમ રહું છું, મારી સુવાસ બધાને આપતી રહું છું, સારા સંસ્કાર સાથેની હું રંગ ભરી મહેકી છું, ડાળખીમાં કરે ઝૂલામ ઝૂલ, એટલે કે હું અહીં આનંદ કરું છું, ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું, જેમ ફાગણ માસમાં આખું ઋતુ પાંદડા લીલા છમ રહે એમ હું અહીં સુકાઈ નથી પિતાજી, હું તો લીલી છમ છું એમ સચવાઈ રહી છું હું તો। હવે મિત્રો આપણે કેટલાક એમસીક્યુ પ્રશ્ન પૂછીએ, એના જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાના છે। નંબર 1, દીકરીને હોસ્ટેલમાં કેવી રીતે સચવાય છે? દીકરી હોસ્ટેલમાં કેવી રીતે સચવાય છે? એ કાંટા વચ્ચે ફૂલની જેમ, બી ફૂલની વચ્ચે કાંટાની જેમ। તો આનો જવાબ ટૂંકમાં તમારે આપવાનો છે, નંબર 1 એ અથવા તો બી, આટલું ટૂંકમાં લખવાનું છે। નંબર 2, દીકરી ક્યાંથી ફોન કરે છે? એ મોબાઈલ ફોનથી, બી એસટીડીના ફોનથી। તો દીકરી આ કાવ્યમાં કઈ રીતે પિતાને ફોન કરે છે, મોબાઈલથી કે એસટીડીના બૂથમાં જે ફોન આવે ત્યાંથી? હવે પપ્પાને આગળ વાત કરતા કહે છે કે મમ્મી બા જલસામાં, એટલે પોતાની માતા વિશે કહે છે, બાજુમાં ઊભી છે? પિતા કહે છે ના ના, તો વાસણ છો માંજતી? એટલે મારી માતા વાસણને ધોઈ રહી છે, કઈ વાંધો નહીં, કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નિંદરમાં આંજતી, એટલે કે મમ્મી તું મારાથી જે આશા રાખી રહી છે, મારાથી જે પ્રેમ કરી રહી છે, જે ઉમ્મીદો લગાવેલી છે,
એ બધી ઉમ્મીદો આશાઓ હું મારા સપનામાં જેમ આંખમાં આંજણ જે કાજળ લગાવવામાં આવે છે એવી રીતે હું ઊંઘમાં તારા સપનાઓ સેવું છું અને એને જરૂર એક દિવસ સાકાર કરીશ અને સમાજમાં નામ રોશન કરીશ. સાચવજો, ભોળી છે, ચિંતાળુ, ભૂલખણી જે મારી મમ્મી છે એને તમે સાચવજો. એ ભોળી છે પપ્પા, ચિંતાળુ છે, બધી ચિંતાઓ કરે છે અને પાછી ભૂલખણી પણ છે. પાળજો ના વાંકું કે ચૂંકું, મારી માં કઈ આગું પાછું ખાવા બનાવવામાં કે કોઈ કાર્યમાં કરે તો તમે વાંકું ચૂંકું કરતા નહીં અને એને બોલતા નહીં. એવું દીકરી પોતાના બાપને સલાહ આપે છે. શું લીધું? સ્કૂટર ને? ભારે ઉતાવળા. તમે સ્કૂટર લીધું છે પિતાજી? તમે તો ઉતાવળ કરી. શમ્મુ તો કહેતો તો ફ્રીજ કેવા છો જીદ્દી? શમ્મુ જે મારો ભાઈ છે એ તો કહેતો હતો કે આપણે ફ્રીજ લાવવાનું છે, પરંતુ તમે તો સ્કૂટર લાવ્યા છો. કેવા જીદ્દી છો પિતાજી. ને હપ્તા ને વ્યાજ? વળી ઘર આખું ઠાલવશે ખીજ. એટલે કે તમે વ્યાજે અને હપ્તાએ સ્કૂટર લાવ્યા છો? આપણું ઘર આખું વ્યાજ ભરવામાં અને હપ્તા ભરવામાં થાકી જશે. તમે આખું ઘર એને ઠાલવશો? જાજી તે વાતુનો ગાડો ભરાય, કહું હાઈકુમો એટલે કે ટૂંકું. તો પપ્પા હવે ફોન મૂકું? પિતાજી મારે તમને ઘણી વાતો કરવી છે. આખું ગાડું ભરાય, જૂના સમયમાં જે ગાડું હતું એ ભરાય, એટલી વાતો મારા હૈયામાં મારા દિલમાં છે. પરંતુ હું એસટીડીથી ફોન કરી રહી છું, અહીં પૈસા નાખવા પડે છે એટલે સમય ઓછું છે. જેમ હાઈકુ 17 અક્ષરનું હોય એમ ટૂંકમાં પિતાજી હું તમને આટલી વાત કરી. તો પપ્પા હવે ફોન મૂકું. હવે મિત્રો આપણે એમસીક્યુ જોઈએ. નંબર 3, બા શું કરી રહી છે? એ રસોઈ બનાવી રહી છે. બી વાસણ માંજી રહી છે, એટલે કે વાસણ ધોઈ રહી છે. તો આ દીકરીની બા શું કરી રહી હતી? તો ટૂંકમાં જવાબ આપવાનો છે નીચે કોમેન્ટ બોક્સમાં, નંબર 3 એ અથવા તો બી લખીને. નંબર 4, દીકરીના પિતાએ શું ખરીદ્યું છે? એ સ્કૂટર, બી ફ્રીજ. તો આનો જવાબ ટૂંકમાં નીચે તમારે આપવાનો છે કોમેન્ટ બોક્સમાં.